વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરત શહેરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ એલર્ટ પણ જારી કરવામાં આવ્યા છે. ઓરેન્જ એલર્ટ સુરતમાં જાહેર કરાયું છે. તો વહેલી સવારથી જ મેઘરાજાની રી એન્ટ્રી સુરત ખાતે જોવા મળી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જોકે મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારબાદ ફરી એકવાર સુરતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, લોકોને રાહત મળી હતી બફારાથી. જોકે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ. ઓલપાડ, માંગરોળ, માંડવીમાં વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ઓલપાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો. ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. ફરી એકવાર મેઘરાજાનું આગમન સુરત ખાતે થઈ ગયું છે. તો આ સાથે અનેક તાલુકાઓમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક